गुड मॉर्निंग एवरीवन। आज आपणे वात करीशुं एडेप्टेशन विशे, जेने गुजरातीनी अंदर अनुकूलन तरीके ओळखवामां आवे छे। एडेप्टेशनना टोटल त्रण टाइप छे, एक एर्बोरियल, टेरेस्ट्रियल अने एक्वेटिक। हवे आ जे त्रण टाइप छे एमांथी आपणे सौथी पहेला एक्वेटिक एडेप्टेशन विशे जोईशुं। एक्वेटिक एडेप्टेशन जोता पहेला એડેપ્ટેશન એ શું છે એ જાણવું ખૂબ જ જરૂરી છે, તો એના માટે આપણે સૌથી પહેલાં એડેપ્ટેશન વિશે જોઈએ। ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન થતો હોય કે એડેપ્ટેશન એટલે શું, તો એડેપ્ટેશન એટલે કે બાહ્ય વાતાવરણને અનુકૂળ થવા માટે કોઈ પણ સજીવ એ પોતાના શરીરની અંદર કોઈ પ્રકારના ચેન્જીસ લાવે તો એને આપણે અનુકૂલન તરીકે ઓળખીએ છીએ। એ જે ચેન્જીસ છે એ મોર્ફોલોજિકલ પણ હોઈ શકે છે અથવા તો એ ફિઝિયોલોજિકલ પણ હોઈ શકે છે। મોર્ફોલોજિકલ ઇન ધ સેન્સ કે એ બાહ્યાકાર વિદ્યાને આધારે એ ચેન્જીસ લાવી શકે છે, અથવા તો એ એની આંતરિક રચના છે એના ઉપર પણ એ ચેન્જીસ લાવી શકતા હોય છે, એને આપણે અનુકૂલન તરીકે ઓળખીએ છીએ। તો એની સાવ બેઝિક આપણે એની વ્યાખ્યા લખીએ તો જેના માટે પ્રાણી બાહ્ય વાતાવરણ ને અનુકૂળ થવા પોતાના શરીરમાં બાહ્યાકાર કે દેહધાર્મિક ફેરફાર કરે તો તેને આપણે અનુકૂલન તરીકે ઓળખીએ છીએ। શું તો અનુકૂલન કે જેના માટે કોઈ પ્રાણી છે એ પ્રાણી બાહ્ય વાતાવરણને અનુકૂળ થવા માટે શું કરશે, પોતાના શરીરની અંદર બાહ્યાકાર કે દેહધાર્મિક ફેરફારો કરશે, તો એને આપણે શું કહીશું, અનુકૂલન તરીકે ઓળખીશું। હવે આપણે વાત કરી રહ્યા હતા એક્વેટિક એડેપ્ટેશન। એક્વેટિક એડેપ્ટેશન એટલે શું, એક્વેટિકનો મતલબ થાય જલીય અને અનુકૂળ। હવે ઉત્ક્રાંતિના સમયગાળા દરમિયાન આપણને ખબર છે કે ઘણી બધી એવી માન્યતાઓને આધારે આપણે કહી શકીએ છીએ, ઘણા એવા વાદ છે એના આધારે આપણે કહી શકીએ છીએ કે ઉત્ક્રાંતિની શરૂઆત એ ક્યાંથી થઈ હતી, તો પાણીમાંથી ઉત્ક્રાંતિની શરૂઆત થઈ હતી। તો હવે આ એક્વેટિક એડેપ્ટેશન છે એ કેવી રીતે આની અંદર રોલ પરફોર્મ કરતું હોય, કોઈ પણ સજીવ હોય, ચાહે એ માછલી હોય, કરચલો હોય કે કાચબો હોય કે કોઈ પણ હોય, જે પાણીની અંદર રહેતો હોય ત્યારે એની અંદર એને પાણીમાં રહેવા માટે અમુક પ્રકારના અનુકૂલનો સાધવા ખૂબ જ જરૂરી છે। જો એ અનુકૂલનો નહીં સાધે તો એ શરીર કે એના જે કોઈ સજીવ છે એ સજીવ એ પાણીની અંદર લાંબા સમયગાળા સુધી રહી શકશે નહીં। દાખલા તરીકે આપણી વાત કરીએ તો જ્યારે આપણે પાણીની અંદર જવું હોય ત્યારે આપણે
આપણી શરીરની અંદર કોઈ પણ પ્રકારના ચેન્જીસ કરી શકવાના નથી, પરંતુ આપણે શું કરીશું, બાહ્યાકાર રીતે આપણે ચેન્જીસ કરવા પડશે. દાખલા તરીકે શું, તો આપણે હાથની અંદર ગ્લવ્સ અથવા તો પગની અંદર તરવા માટે અલગ પ્રકારના મોજા પહેરવા પડશે, એટલે કે એક સ્વિમિંગ શૂઝ પહેરવા પડશે. એના સિવાય પાણીની અંદર જ્યારે આપણે ડૂબકી લગાવતા હોય તો ઓક્સિજન સિલિન્ડરની જરૂર પડે, એટલે કે આપણે બાહ્યાકાર રીતે આપણે ચેન્જ થાય. પરંતુ આના આ જ હેબિટ કન્ટિન્યુઅસલી ચાલતી રહેશે કે એક જ સજીવ એ લાંબા સમયગાળા સુધી પાણીની અંદર એ આવ જા કરતો હશે અથવા તો એ પાણીની અંદર જ રહેતો હશે, તો એના શરીરની અંદર ઉત્ક્રાંતિ મુજબ ચેન્જીસ લાવવા ખૂબ જ જરૂરી હોય છે, તો એને આપણે અનુકૂલન તરીકે ઓળખીએ છીએ. કોઈ એક સજીવ આ ટૂંકા ગાળાનું નથી, ખાસ ધ્યાન રાખજો મિત્રો. ટૂંકા ગાળાનો નથી જોવા મળતું, અનુકૂલન એ હંમેશા ખૂબ જ લાંબા સમયગાળા બાદ જોવા મળે છે. એવું નથી હોતું કે કાલ સવારે ઉઠી અને કોઈ જમીન ઉપર રહેતું પ્રાણી હોય, દાખલા તરીકે આપણે કૂતરાની વાત કરીએ, તો કૂતરાને મનમાં એવું થયું કે ચલો આપણે પાણીની અંદર રહેવા જતા રહીએ, તો એની કોઈ ફિન્સ નહીં આવી જાય, એના શરીર ઉપરથી વાળ ઉતરી નહીં જાય. પરંતુ એ 500, 1000, 2000 વર્ષના સમયગાળા બાદ એની અંદર ઉત્ક્રાંતિ થશે અને ત્યારબાદ એ જે તે પાણીની અંદર રહેવા માટે એ અનુકૂલિત થશે, તો એને આપણે શું કહીશું, લાંબા ગાળાનું અનુકૂલન આની અંદર જોવા મળતું હોય છે. હવે આપણે વાત કરીએ એક્વેટિક એડેપ્ટેશનની, તો એક્વેટિક એડેપ્ટેશનની અંદર આપણને ખબર છે બાહ્યાકાર રીતે ઘણા બધા ચેન્જીસ મત્સ્યની અંદર જોવા મળતા હોય છે. એમાં સર્વપ્રથમ આપણે વાત કરીએ તો એમાં બાહ્યાકાર રીતે આપણે જોઈએ બાહ્યાકાર ફેરફારોની અંદર કયા ફેરફારો જોવા મળતા હોય, તો સર્વપ્રથમ એમના જે એમની બોડી હોય, બોડીના ફરતે શું આવેલું હોય છે, ભીંગડાનું આવરણ આવેલું હોય છે. સર્વપ્રથમ આ સાવ બેઝિક વસ્તુ ધ્યાન રાખજો, કોઈ પણ સજીવ હોય તો એ સજીવની અંદર સર્વપ્રથમ એની બાહ્ય જે ત્વચા છે એ ત્વચા એ જે તે સજીવની અંદર એડેપ્ટેડ, જે તે વાતાવરણ પ્રમાણે એડેપ્ટેડ થવી ખૂબ જ જરૂરી છે. દાખલા તરીકે આપણે પૃથ્વી ઉપર એટલે કે જમીન ઉપર આપણે રહીએ છીએ, તો જમીન ઉપર રહીએ છીએ તો એના માટે આપણા શરીર ઉપર કોઈ પણ પ્રકારના સ્કેલ્સ નહીં જોવા મળે. હા, ઘણા એવા એનિમલ્સ છે કે જે જમીન ઉપર રહે છે છતાં પણ એમના શરીર ઉપર ભીંગડા જોવા મળે છે, દાખલા તરીકે સ્નેક અથવા તો સાપ. હવે એમના શરીર ઉપર ભીંગડા જોવા મળે છે, પરંતુ એમને એ પ્રમાણે અલગ પ્રકારનું એડેપ્ટેશન જોવા મળે છે, બરાબર. આ દરવાસી પ્રાણીઓ છે તો એમની અંદર ભીંગડાનું એક અલગ રીઝન આપેલું હોય છે. તો એવી જ રીતે કોઈ પણ સજીવ હોય તો સજીવની અંદર એની બાહ્ય ત્વચા એ પ્રમાણે એડેપ્ટેડ થવી ખૂબ જ જરૂરી છે. તો સર્વપ્રથમ જે કોઈ જલદ પ્રાણીઓ હોય જલદ પ્રાણીઓની અંદર ભીંગડા એ મુખ્ય અનુકૂલન છે. ઘણા એવા એનિમલ્સ છે કે જેમની અંદર ભીંગડા નથી જોવા મળતા, દાખલા તરીકે તો દેડકું, દેડકાની અંદર એ કેવું પ્રાણી છે, ઉભયજીવી છે, તો એ જમીન પર પણ રહી શકે છે અને સાથે સાથે ક્યાં તો એ પાણીની અંદર પણ રહી શકતું જોવા મળતું હોય છે. હવે આપણે ભીંગડાની સર્વપ્રથમ વાત કરીએ તો એના શરીરની અંદર એની જે બાહ્ય ત્વચા હોય, કોઈ પણ મત્સ્યની કે બીજા કોઈ પણ એનિમલની આપણે વાત કરીએ તો એના શરીર
त्वचा उपर भींगड़ानुं आवरण जोवा मळतुं होय छे। तो आ भींगड़ा द्वारा ए सर्वप्रथम एमना शरीरनी अंदर पाणीनी अवर जवर केवी थई जशे, ओछी थई जशे। एना साथे साथे भींगड़ा एमनुं रक्षण केवी रीते करशे, दाखला तरीके आपणे पाणीनी अंदर पग लांबा समयगाळा सुधी डूबाड़ी राखीए छीए तो ए એનાથી આપણા જે બાહ્ય ત્વચા છે એ થોડી એકદમ નરમ થઈ જાય, ઘણીવાર તકલીફ પણ એની અંદર ચામડી ફાટી જવાના પણ પ્રશ્નો થતા હોય છે। તો આવા બધા પ્રશ્નો એમની અંદર ન જોવા મળે એટલા માટે એમની અંદર સૌપ્રથમ ભીંગડાનું આવરણ હોય। એના પછી બીજું મીનપક્ષ, હવે મત્સ્યની અંદર મીનપક્ષ જોવા મળતા હોય છે। આ જે મીનપક્ષ છે એ મીનપક્ષ કોઈ પણ મત્સ્ય હોય, મત્સ્યની અંદર તરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચલન કરવા માટે એમની અંદર મીનપક્ષ આવેલા હોય છે। હવે આ જે મીનપક્ષ છે એ મીનપક્ષની રચના પણ એ પ્રમાણે ગોઠવાયેલી હોય છે કે એને લાંબા સમયગાળા સુધી કોઈ પણ પ્રકારની અસર ન થાય, પાણીની એના ઉપર અસર ન થાય એ પ્રકારે એમની અંદર રચના આવેલી હોય છે। દાખલા તરીકે એ પાણીની પ્રવાહની સાથે વિરુદ્ધ દિશામાં જો એ તરી રહ્યા હોય, દાખલા તરીકે દરિયાની અંદર મોજા આવતા હોય અને એની સામેના પ્રવાહની અંદર જ્યારે એમને તરવાનું હોય ત્યારે એ પોતે એ પોતાના મીનપક્ષ દ્વારા એ એકદમ ફ્લેક્સિબલ હોય છે, જેના દ્વારા એ થોડા અંતર સુધી એનો પ્રવાહ પણ કાપી શકતા હોય છે। તો આવી રચનાના લીધે એમની અંદર આ એક વિશિષ્ટતા જોવા મળતી હોય છે। એના પછી બીજું એમની આંખો, હવે એમની દ્રષ્ટિ ખૂબ જ જરૂરી છે। કોઈ પણ મત્સ્ય હોય તો પાણીની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચલન કરી શકતા હોય, એમની ત્વચા સુરક્ષિત હોય, બધું હોય, પરંતુ જો એ લાંબા અંતર સુધી એ જોઈ શકતા નથી હોતા, એટલા માટે એમની અંદર જે આંખોની જે કીકી હોય એની એ એકદમ એના જે પોપચા હોય એ પોપચા ખૂબ જ સુવિકસિત હોય છે અને સાથે સાથે એમની અંદર ઓસ્મોરેગ્યુલેશનની પ્રક્રિયા પણ એમની અંદર જોવા મળતી હોય છે। ઓસ્મોરેગ્યુલેશન શું છે એ આપણે પછીના લેક્ચરની અંદર જોઈશું, બરાબર। આના પછી આપણે બીજી વાત કરીએ તો એમની બોડી, એમની બોડી કયા પ્રકારે એમની જે શરીર રચના છે એ કેવા પ્રકારની હોય છે એ ખૂબ જ જાણવું આપણે જરૂરી છે। તો સૌથી પહેલાં કોઈ પણ મત્સ્ય હોય તો એની બોડી સ્ટ્રીમ લાઇન હોય, સ્ટ્રીમ લાઇન એટલે કે આગળની બાજુથી પતલી, વચ્ચેથી જાડી અને પાછળથી ફરીથી કેવી હોય, પતલી જોવા મળતી હોય। હવે અહીંયા પાતળી જોવા મળે અથવા તો સાંકળી હોય, અહીંયા પહોળું અને ફરીથી અહીંયા સાંકળું। તો આવી રીતે એમની અંદર રચના જોવા મળતી હોય। દાખલા તરીકે આપણે આ કોઈ પણ ફિશની વાત કરીએ, ચાહે એ લેપિડોસ્ટેરોન હોય, સ્કોલિયોડોન હોય, શાર્ક હોય, વેલ હોય, કોઈ પણ ફિશની આપણે વાત કરતા હોય તો દરેકે દરેકની અંદર આ પ્રકારની રચના જોવા મળતી હોય છે, બરાબર। એના સિવાય બીજું શું જોવા મળે, મીનપક્ષ થઈ ગયા, બરાબર। એના પછી આ સ્કેલ્સ થઈ ગયા પેલા, એના પછી આઈઝની વાત થઈ ગઈ,
કે એની જે આઈઝ હોય, આઈ લીડ્સ હોય, એ એક તો ખૂબ જ સુવિકસિત હોય અને સાથે સાથે એની અંદર ઓસ્મોરેગ્યુલેશનની પ્રક્રિયા પણ જોવા મળતી હોય છે. એના પછી ઝાલર, હવે આ જે ઝાલરની જે પ્રોસેસ છે આપણે એ બાહ્યકર વિદ્યાની અંદર એટલા માટે લઈ રહ્યા છીએ કે એ ભલે એના શ્વસનતંત્રની અંદર રોલ પરફોર્મ કરતી હોય, પરંતુ એમની રચના બહારની બાજુએ આવેલી છે, એટલા માટે આપણે એ બહારની બાજુ એ બાહ્યકર વિદ્યાની અંદર આપણે એને ઇન્ક્લુડ કરીએ છીએ બાહ્ય ફેરફારોની અંદર. હવે આ જે ઝાલર છે એ ઝાલરની અંદર ઝાલર ફાટ આવેલી હોય છે. હવે આ જે ઝાલર ફાટ હોય એના દ્વારા એમના શરીરની અંદર વધારાનું જે પાણી એબ્ઝોર્બ થયું છે, જે મો દ્વારા જે એમને પાણી એબ્ઝોર્બ કર્યું છે, શરીરની અંદર જે દખલ થયું છે, એ એકદમ ફૂલ પ્રેશર સાથે એમની ઝાલરમાંથી શું થશે, બહાર નીકળશે. અને જેના દ્વારા શું તો એમની બોડીમાં જે પાણી જે ભર્યું છે એમાંથી ઓક્સિજન શું થશે, બહાર નીકળી અને એમના શરીરની અંદર દાખલ થશે. જે પાણીમાં ઓગળેલો ઓક્સિજન હોય એ વધુ પ્રેશરના લીધે એમાંથી ઓક્સિજન બહાર નીકળી અને પછી વધારાનું પાણી ઝાલર દ્વારા બહાર નીકળી જતું હોય છે. તો આ ઝાલરો એ આની અંદર ખૂબ જ મહત્ત્વનો રોલ પરફોર્મ કરતી હોય છે. શું સૌથી પહેલાં શું હતું, ભીંગડા, એના પછી મિલ્પક્ષ, આઈસ, એની બોડી અને ઝાલરો, આટલી વસ્તુઓ એ શેની અંદર ઇન્ક્લુડ થતી હોય છે, તો એ એના બાહ્ય ફેરફારોની અંદર ચેન્જીસ થતાં જોવા મળતા હોય છે. હવે આપણે વાત કરીએ છીએ એના દેહધાર્મિક ફેરફારોની અંદર, તો દેહધાર્મિક ફેરફારોની અંદર જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે દેહધાર્મિક ફેરફારોની અંદર સર્વપ્રથમ એર બ્લેડર, હવે એર બ્લેડર કેવી રીતે એમના શરીરની અંદર રોલ પરફોર્મ કરતા હોય અનુકૂલનની અંદર, તો આપણને ખબર છે કે મત્સ્ય હોય એ સંપૂર્ણ રીતે પાણીની અંદર રહેતું જોવા મળતું હોય, બરાબર. હવે જે આ એના એર બ્લેડર છે, વાતાશ્રય છે, એ જ્યારે કોઈ મત્સ્ય છે એ લાંબા સમયગાળા સુધી પાણીની અંદર રહે છે, તો એના ઓલ ઓવર બોડીની અંદર શું આવેલું હોય છે, તો બધી જગ્યાએ પાણી ભરેલું હોય છે. હવે આ જ વસ્તુની આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે એ લાંબા સમય સુધી એ નીચાણવાળા વિસ્તારમાં રહી શકે, એટલે નીચાણવાળો ઇન ધ સેન્સ કે તળિયાના ભાગે એ લાંબા સમયગાળા સુધી રહી શકે, એટલા માટે એમની અંદર આ પ્રકારના એર બ્લેડર્સનું અનુકૂલન આવેલું હોય છે, જેની અંદર એર બબલ્સ હોય અને એર બબલ્સના લીધે એ નીચે જેટલા નીચાવાળા એરિયાની અંદર જવું હોય તો પણ એ જઈ શકે છે. આના સિવાય એની અંદર બીજું અનુકૂલન શું આવેલું હોય, તો સર્વપ્રથમ એમની અંદર એના ઉત્સર્જનની અંદર હવે ઉત્સર્જનની અંદર આપણે વાત કરીએ ત્યારે
सॉरी स्टूडेंट्स, अपने बात करता था रिसर्च अपनी मत्स्य नी अंदर कोई पण मत्स्य हो तो ए पानी नी अंदर रहे छे तो एमना शरीर में जे कोई नाइट्रोजिनस वेस्ट हो ए बाहर निकलवी खूब जरूरी छे। जो ए बाहर नहीं निकले तो एनाथी एमना शरीर नी अंदर खूब ज टॉक्सिक मटेरियल भेगू थई जशे अने एना लीधे ए घणीवार मृत्युने पण भेटी शके छे। आ परिસ્થિતિઓને નકારવા માટે આ પરિસ્થિતિથી બચવા માટે એમના શરીરની અંદર ઉત્સર્જનની પ્રક્રિયા માટે નાઇટ્રોજિનસ વેસ્ટ એ વેસ્ટ સ્વરૂપે એમોનિયાનું સિક્રીશન એમની અંદર થતું જોવા મળતું હોય છે। હવે આપણને ખબર છે કે કોઈ પણ એક્વેટિક એનિમલ હોય તો એમની અંદર એમોનિયાનું સિક્રીશન થતું જોવા મળતું હોય છે। હવે આ જે એનિમલ છે, દાખલા તરીકે આપણે મત્સ્યની વાત કરીએ છીએ, એ ફિશની અંદર એમોનિયાનું સિક્રીશન થાય ત્યારે એમોનિયા એ એમના શરીર માટે ખૂબ જ કેવો છે, હાનિકારક છે। એ એમના શરીરને દરેકે દરેક બીજા જે એનિમલ્સ છે એમના માટે પણ એમોનિયા એ ખૂબ જ ખતરનાક છે। તમને ખબર હશે કે જે કોઈ કોઈ પણ ફેક્ટરી હોય કે કોઈ જગ્યાએ એમોનિયાનું જ્યાં પાઇપલાઇન હોય અથવા તો ત્યાં એના જે રિએક્ટર્સ હોય ત્યાં આ ખૂબ જ ડેન્જર ઝોન તરીકે ઓળખવામાં આવે છે અને આવો જ નાઇટ્રોજિનસ વેસ્ટ એ મત્સ્યની અંદર સિક્રીટ થતો હોય છે ત્યારે એ કેટલું નુકસાન કરી શકે છે તમે એ વિચારી શકો છો। હવે આની અંદર કઈ રીતની પ્રોસેસ થતી જોવા મળે છે, એમોનિયા એ એમના શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે। હવે જો એ આ મત્સ્ય જો બહારની બાજુ એટલે કે પાણીમાં ન રહેતા હોય અને એ જમીન ઉપર રહેતા હોય તો એની અંદર જો એમોનિયા સિક્રીટ થતો હોય તો એ વાતાવરણને પણ ખૂબ જ નુકસાનકારક હોય છે। તો એટલા માટે મત્સ્યની અંદર આ એમોનિયા પાણીમાં સિક્રીટ થશે નાઇટ્રોજિનસ વેસ્ટ સાથે અને આ એમોનિયા એ બહાર નીકળશે અને પાણીની અંદર ભળી જશે જેનાથી વાતાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં। તો આ પ્રકારે એમના શરીરની અંદર અલગ એક મિકેનિઝમ આપેલી હોય છે અને એના દ્વારા એ ઉત્સર્જન કરતા હોય અને નાઇટ્રોજિનસ વેસ્ટનો નિકાલ કરતા જોવા મળતા હોય છે। તો આ રીતે એમના શરીરની અંદર અલગ અલગ પ્રકારે એડેપ્ટેશન્સ જોવા મળતા હોય છે બાહ્ય ફેરફારોની અંદર। કઈ રીતે તો સર્વપ્રથમ શું હતું, એના ભીંગડા, એના પછી મીનપક્ષ, એના પછી એની બોડી એટલે કે એની શરીર રચના, એના પછી આઈ અને ગિલ્સ, ઓકે, આટલી વસ્તુઓ એ બાહ્ય ફેરફારોની અંદર અને આંતરિક ફેરફારોની અંદર આપણે જ્યારે વાત કરીએ દેહધાર્મિક ફેરફારોની અંદર તો એ એર બ્લેડર્સ અને બીજું ઉત્સર્જનની અંદર એમોનિયા સિક્રીશન, તો આ એ એડેપ્ટેશનનો એક પાર્ટ છે। હવે આની અંદર એડેપ્ટેશનના બે પ્રકાર પડે છે એક્વેટિક એડેપ્ટેશનના, એક કે જેને આપણે પ્રાઇમરી એડેપ્ટેશન તરીકે ઓળખીએ છીએ અને બીજું જે છે એને આપણે સેકન્ડરી એડેપ્ટેશન તરીકે ઓળખીએ છીએ। પહેલું શું છે,
प्राइमरी एडेप्टेशन बीजू सेकेंडरी एडेप्टेशन। हवे प्राइमरी एक्वेटिक एडेप्टेशन है एमनी अंदर शू जोवा मळतु होय तो प्राइमरी एक्वेटिक एडेप्टेशन नी अंदर प्राइमरी एक्वेटिक एडेप्टेशन नी अंदर सौथी पहला तो जे कोई सजीव होय ए सजीव ए पहलाथी ज ज्यारे एमनी उत्पत्ति थई ए समयगाळा थी ज ए जो पाणी नी अंदर वसवाट करता होय तो एने आपणे शुं कहीए छीए प्राइमरी एक्वेटिक एडेप्टेशन। हवे आ बंने नी अंदर एडेप्टेशन अलग अलग प्रकारना जोवा मळता होय छे। हवे आपणे प्राइमरी एडेप्टेशन आ तो जोई लीधी बराबर, परंतु सेकेंडरी एडेप्टेशन हजू जोवानुं बाकी छे। सर्वप्रथम प्राइमरी एडेप्टेशन शुं छे ए जाणी लईए तो जे सजीवो के जेमनी उत्पत्तिना समयगाळा दरमियान ज ए पाणीनी अंदर वसवाट करता जोवा मळता होय, दाखला तरीके मत्स्य, तो मत्स्यनो ज्यारे पण उद्भव थयो ત્યારથી જ એ શું કરે છે તો એ પાણીની અંદર વસવાટ કરતા જોવા મળે છે, તો એટલા માટે આપણે એને શું કહીએ છીએ પ્રાઇમરી એક્વેટિક એડેપ્ટેશન એટલે કે પ્રાથમિક જલીય અનુકૂલન। ઓકે, એના પછી બીજું સેકન્ડરી એડેપ્ટેશન। તો સેકન્ડરી એડેપ્ટેશન એટલે શું, તો જે સજીવો પહેલાં કોઈ બીજા વાતાવરણની અંદર રહેતા હતા, કોઈ બીજા નિવસન તંત્રની અંદર રહેતા હતા, પરંતુ એ કેટલાક સમયગાળા બાદ એ પાણીની અંદર એટલે કે જલીય નિવસન તંત્રની અંદર વસવાટ શરૂઆત કરી, તો ત્યારે આપણે એને શું કહીએ છીએ સેકન્ડરી એક્વેટિક એડેપ્ટેશન। એનું એક્ઝામ્પલ છે પેન્ગ્વિન અથવા તો દેડકો અથવા તો કાચબો બરાબર। તો આ બધા જે છે એ પહેલાં શું ક્યાં રહેતા હતા, તો એ જમીન ઉપર રહેતા હતા, પછી એ ધીરે ધીરે એ પાણીની અંદર એમને વસવાટ શરૂઆત કરી અને એના પછી એમના બોડીની અંદર એ પ્રકારે અનુકૂલનો થવાની શરૂઆત થઈ, તો ત્યારે એને આપણે શું કહીએ છીએ સેકન્ડરી એક્વેટિક એડેપ્ટેશન। ઓકે, ફર્સ્ટ પ્રાઇમરી એડેપ્ટેશન, સેકન્ડરી એડેપ્ટેશન। હવે આ જે આપણે જેટલા મુદ્દા જોયા એ બધા શેના છે, તો પ્રાઇમરી એક્વેટિક એડેપ્ટેશનના। સેકન્ડરી એક્વેટિક એડેપ્ટેશનની અંદર આપણે વાત કરીએ તો અલગ અલગ સજીવોની અંદર અલગ અલગ પ્રકારના એડેપ્ટેશન જોવા મળતા હોય, દાખલા તરીકે આપણે પેન્ગ્વિનની વાત કરીએ તો પેન્ગ્વિનના શરીરની અંદર આપણને ખબર છે કે એ એ અલગ પ્રકારના એડેપ્ટેશનની અંદર આવે છે, એ બર્ડ છે છતાં પણ એ આપણે એને એક્વેટિક એડેપ્ટેશનની અંદર એડ કરીએ છીએ। એના પછી આપણે વાત કરીએ તો દેડકો, તો દેડકો ઉભયજીવી પ્રાણી છે, એને આપણે આની અંદર એડ કરીએ છીએ એક્વેટિક એડેપ્ટેશનની અંદર। એના પછી આપણે વાત કરીએ તો કાચબો, તો કાચબો એ સરીસૃપ પ્રાણી છે, એ પાણીની અંદર પણ વસવાટ કરી શકે છે અને સાથે સાથે એ જમીન પર પણ વસવાટ કરી શકે છે, તો એટલા માટે આપણે એને શું કહીએ છીએ એ સેકન્ડરી એક્વેટિક એડેપ્ટેશનની અંદર આપણે ઇન્ક્લુડ કરીએ છીએ। હવે સર્વપ્રથમ આપણે વાત કરીએ પ્રાઇમરી સેકન્ડરી એક્વેટિક એડેપ્ટેશનની અંદર પેન્ગ્વિનની, તો પેન્ગ્વિનની અંદર કયા પ્રકારનું જોવા મળે, પેન્ગ્વિનમાં સૌથી પહેલાં તો એમની બોડી ઉપર જે ફર્સ આવેલા જે પીંછા હોય એ પીંછા એક અલગ પ્રકારની રચના ધરાવતા હોય છે। અલગ પ્રકારની રચના એટલે તો સર્વપ્રથમ એમના જે પીંછા હોય એ નોર્મલ બર્ડ્સ જેવા જોવા મળતા નથી હોતા, એમના પીંછા એકદમ સીધી લાઇન જેવા હોય છે। ઓકે, જેમ નોર્મલ જે પીંછા હોય તો એ આ રીતની રચના ધરાવતા જોવા મળતા હોય છે। ઓકે, આ રીતની રચના ધરાવતા હોય છે, જ્યારે પેન્ગ્વિનના પી એ આ રીતે રચના ધરાવે છે જેથી એ થોડા ઘણા સમયગાળા માટે પણ એ
जे ते पानी नी अंदर ए तरी सकता हो बराबर। एना पछी बीजू तो पेंगुइन नी अंदर तरवा माटे एना जे पग होय ए अलग प्रकारे रचना एनी अंदर जोवा मळती होय, कारण के बर्ड्स नी अंदर मोटा भागे केवुं होय के एना जे पग होय ए आ रीतनी रचना धरावता हो, परंतु एमनी अंदर आ प्रकारे पगनी रचना आवेली जोवा मळती होय। कोनी अंदर? तो पेंग्विन नी अंदर। साथे साथे बर्ड्स मां शुं होय, फ्लाइंग माटे पांखो खूब ज मजबूत होय छे, परंतु पेंग्विन नी अंदर ए लांबा समय मतलब ए उड़ी सकता नथी होता, ए ग्लाइडिंग करी शके छे। तो एमनी अंदर जे पांखो होय ए पांखो हवे शेनी अंदर रूपांतरित थयेली छे, तो तरवा माटे ए मीनपक्षनी अंदर कन्वर्ट थयेली छे, परंतु ए साचा मीनपक्ष नथी होता के साची पांखो पण नथी होती, परंतु ए एना जे अग्र उपांगो छे ए थोड़ा घणा समयगाळा माटे ए तरी सकता होय छे। तो ए प्रकारे एमनी अंदर रचना आवेली होय छे। एना सिवाय एमनी चांच, तो जे चांच छे ए पण केवी एकदम स्ट्रीमलाइन स्ट्रक्चर एमनी अंदर जोवा मळतुं होय छे। तो चांच होय ए एकदम अणीवाळी होय, जेथी ए एक जग्याएथी बीजी जग्याए आसानीथी तरी शकता होय छे। तो आ प्रकारनी एमनी अंदर एडेप्टेशन जोवा मळतुं होय छे। हवे आ बधानी तो आपणे वात करी, एना सिवाय કેટલાક એવા બર્ડ્સ પણ છે કે જે પાણીની અંદર રહી શકતા હોય છે, એટલે કે થોડા ઘણા સમયમાં ગાળા માટે પોતાના ફીડિંગ કરવા માટે એ થોડા ઘણા સમયગાળા માટે એ પાણીની અંદર રહી શકતા હોય છે। દાખલા તરીકે બગલો બરાબર, સ્ટોર્ક, એના સિવાય આપણે વાત કરીએ તો ડ્રોંગો, આ બધા જે બર્ડ્સ છે એ 2-3 કલાક કે 4 કલાક માટે એ પાણીની અંદર થોડા ઘણા સમયગાળા માટે તરી શકતા હોય છે। એમની અંદર આ પ્રકારના વેબર્સ પણ આવેલા હોય છે, તો આના દ્વારા એ પાણીની અંદર 3-4 કલાક જ્યાં સુધી એ પોતે ફીડિંગ ન કરી લે, ખોરાક તરીકે કોઈ મચ્છરનો એ ઉપયોગ ન કરી લે, ત્યાં સુધી એ ત્યાં રહી શકતા હોય છે। તો આટલું આપણે એક્વેટિક એડેપ્ટેશનની અંદર રાખ્યું। એના પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટેરેસ્ટ્રીયલ એડેપ્ટેશન અને ટેરેટોરિયલ એડેપ્ટેશન અને એર્બોરિયલ એડેપ્ટેશન વિશે આપણે ભણીશું।